નમસ્કાર મિત્રો, આપના એચ્યુએન ટીપ ચેનલમાં સ્વાગત છે. જો તમે અમારા ચેનલમાં નવા આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુના બેનને ક્લિક કરજો, જેથી મજા નવા વિડીયો મૂકી દે અમે જોઈ શકો. મિત્રો, આજે હાઈકોર્ટે ગુજરાતના અંદર પટાવાળા વર્ગચારની ભરતી આવી છે, જેના અંદર જોઈએ આપણે તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 1/11/2018 બપોરે 12 કલાકથી 30/11/2018 રાત્રિના 12 વાગ્યા સુધી તમે અરજી કરી શકશો. પછી આ અરજીની સંભવિત તારીખ, આ એટલે કે પટાવાની લેખિત પરીક્ષા છે તે 17/2/2019 એટલે બે હજાર ઓગણીસના અંદર બીજા ફેબ્રુઆરી મહિનાની 17 તારીખે અને પરીક્ષા યોજાઈ શકે છે. બીજું કે આ અંદર પટાવાની કુલ 1149 એટલે કે 1149 જેટલી જગ્યાઓ પર ભરતી આવી છે. એના અંદર સામાન્ય કક્ષાના અંદર 753, અનુસૂચિત જાતિમાં 73, અનુસૂચિત જનજાતિમાં 157 અને SC/ST 267માં 1150 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. બીજું આના અંદર મિત્રો છે કે આના અને પગાર ધોરણ 7મા પગારપંચ પ્રમાણે 14,800 થી 47,100 સુધીનો પગાર ધોરણ આમાં રાખવામાં આવ્યું છે. બીજું લાયકાત, આ પટાવાળા ભરતીના અંદર લાયકાત 10 પાસની રાખવામાં આવી છે. લાયકાત 10 પાસ છે, 10 પાસ 3 પાસ કરેલું તેઓ આ અંદર ફોર્મ ભરી શકશે અને ગુજરાતી તથા હિન્દી ભાષાનું પુસ્તકરણ હોવું જોઈએ. પછી આના અંદર બીજું આપેલું છે ફી, તો આના સામાન્ય જનરલ કેટેગરીવાળાને 300 રૂપિયા ફી વત્તા જે બેંક ચાર્જ, એટલે બેંક ચાર્જ ભરવાનું રહે છે. SC/ST/OBC અશક્ત માયા સૈનિક ઉમેદવારને 150 રૂપિયા ફી ભરવાનું છે અને તેને જે બેંક ચાર્જ તે બેંક ચાર્જ ભરવો પડશે. ફી ભરવાનો સમયગાળો 1/11/18 થી 30/11/18 દરમિયાન છે અને આ ફી તમે ઓનલાઈન SBI દ્વારા પણ આપણે ઓનલાઈન ફી ભરી શકીશું. અને બેંકનું ચલણ કાઢીએ તો ચલણ દ્વારા SBI બ્રાન્ચમાં જઈ અને SBI બ્રાન્ચમાં જઈ SBIની કોઈપણ બ્રાન્ચમાં ફી ભરી શકીએ છીએ. એના પછી જોઈએ આપણે અભ્યાસક્રમ, તો આના અંદર સ્પર્ધા પરીક્ષાનો અભ્યાસક્રમના અંદર 100 પ્રશ્નો હશે અને કુલ 100 ગુણ હશે અને એને ખોટા કરવા બદલ ખોટા ગુણના આના 0.33 માર્ક છે, -0.33 માર્ક્સ ખોટાના હશે અને સમયગાળો 1 કલાક 30 મિનિટ એટલે 90 મિનિટના અંદર 100 પ્રશ્નો લખવાના રહેશે. અભ્યાસક્રમના અંદર લખ્યું તો ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત અને તાજેતરની ઘટનાઓ આ 5 જે આપ્યા છે એ 5 ટોપિકોમાં પેપર આવશે અને ઓછામાં ઓછા 50 ગુણવાળાની અનુસૂચિત જાતિના જેને શૈક્ષણિક આસક્ત ઉમેરી સૈનિકોની અંદર 45 ગુણવાળાના રહેશે. બીજું આનંદ આપ્યું છે કે જિલ્લા પસંદગી કરવાના અંદર તો એપ્લિકેશન જ્યારે ફરે ત્યારે કોઈ પણ 3 જિલ્લા પસંદ કરવાના રહેશે. ત્રણ જિલ્લા પસંદ કર્યા બાદ અરજી કન્ફર્મ થવાની રહેશે. પસંદ કર્યા 3 જિલ્લા સંબંધિત સુધારા કોઈ પ્રકાર અરજીઓ તબક્કા ધ્યાન લેવામાં આવશે નહીં. ખાસ કરો તમારે તમારે યાદ રાખવાનું છે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે તે તમારે ફોર્મ ભરતી વખતે કોઈ પણ 3 જિલ્લા સિલેક્ટ કરવાના છે અને તમારા જે મેરિટ બનશે તમારા મેરિટ પ્રમાણે તમને પ્રથમ જિલ્લો મળશે, પછી બીજો મળશે, પછી ત્રીજો મળશે અને તમારા મેરિટ પ્રમાણે 3 જિલ્લા કદાચ જગ્યા ખાલી નહીં હોય તો તમને કોઈ પણ જિલ્લો મળી શકે છે. તો આમાં જે જગ્યા આપેલી હોય જગ્યા પ્રમાણે મિત્રો તમે એ પ્રમાણે ફોર્મ ભરી શકશો. અમદાવાદના 103 જગ્યાઓ છે, અમદાવાદ સિવિલ કોર્ટમાં 62 છે, ફેમિલી કોર્ટમાં 2, એવી રીતે અલગ અલગ આણંદમાં 49, ભાવનગરમાં 64, દાહોદમાં 13, ગાંધીનગરમાં 24, કચ્છમાં 33, એવી રીતે રાજકોટમાં 97, સુરતમાં 80,
વડોદરામાં 111, સુરેન્દ્રનગરમાં 18, વલસાડ 38, અલગ અલગ જગ્યાઓ છે. તે તમે તમારા જિલ્લાની આસપાસ જે જિલ્લા હોય જિલ્લાના અંદર તમે વગેરે જગ્યાઓ જોઈને ફોર્મ ભરી શકો છો.